subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. Jai Shri Krishna. Gangotri School Gondal ma aapnu hardik swagat chhe. To aaje apne abhyas karishu senior KG angrezi book bhag 1 ma. तो पेज नंबर छे ते 58 आपड़े ओपन करीशु। तो पेज नंबर 58 पर आपने शू आपेलू छे, तो के पेज नंबर 58 पर आपने 3535 आपेला छे। अपने 3131 सीखी गया, 3232 सीखी गया, 3333 શીખી ગયા, 3434 શીખી ગયા અને હવે આપણે શીખવાના છે 3535। તો 3535 આપણે શીખવાના છે, તો તે કેવી રીતે લખાય છે? તો કે 3 અને 5 આ બંને નંબર્સ છે તે સાથે લખવાના હોય છે 3535। तो आपने अहीं जोड़को जोड़वानुं कीधुं छे, तो अहीं 3 आपेलो छे, तो 3 5 आपणे करवाना छे, तो 3 ने 5 साथे आपणे जोड़वानो छे, एटले शुं थाय छे? तो के 3535। त्यार पछी आपणे डॉट्स पर लखवानुं कीधुं छे 3535। तो सौथी पहेला आपणे डॉट्स पर लखीए। तो चलो आपणे बोलता जईए अने लगता जाइए 3535। तो 3535 छे तो केवी रीते थाय छे? तो के 3013+5 એટલે શું થાય 3535, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો કે તગડે પાંચડે 35 કહીએ છીએ આપણે, બોલીએ ને તગડે પાંચડે 35। તો તે 35 ને અંગ્રેજીમાં શું કહીએ છીએ? 3535। તે આપણે ખ્યાલ રાખવાનો છે, આપણે અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી પણ આવડવું જોઈએ, બંને આપણે સાથે જ શીખીશું, સાથે જ બોલીશું, ઓકે? 3535, 3535, THIRTY, FIVE, 3535। તો આપણે 3535 છે તે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, તેમજ આપણે જ્યારે ડોટ્સ પર વર્ક કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખશું કે આપણું વર્ક છે તે ડોટ્સની બારે ન જાય। આપણું વર્ક છે ડોટ્સની બારે જાય છે તો આપણે તે ચલાવશું નહીં, આપણે તરત જ તેને ઇરેઝ કરીશું અને ફરીથી લખીશું। ઇરેઝ કરવા માટે છે આપણે હંમેશા મોટાની જ હેલ્પ લેશું, જાતે ઇરેઝ કરશું નહીં। જાતે ઇરેઝ કરશું તો શું થાય છે? તો કે બુક ખરાબ થઈ જાય છે અથવા તો બુક ફાટી જાય છે, આવું બને છે। આવું ન બને તે માટે આપણે છે મોટાને જ કહેશું, તેમજ આપણે હવે જાતે લખવાનું છે તો જાતે લખીએ ત્યારે પણ ધ્યાન રાખીશું, આપણે ફોર લાઇનમાં લખીએ છીએ પહેલી બે લાઇનમાં જ લખાવવું જોઈએ, નીચેની લાઇનમાં જવું જોઈએ નહીં, આ રીતે પહેલી બે લાઇનમાં જ લખવાનું છે। 3 છે તે એકદમ ખૂણાવાળો થવો જોઈએ, 3 અને 5 આપણે એક જ બોક્સમાં સાથે લખવાના છે એટલે અક્ષર પણ આપણે તે પ્રમાણે વ્યવસ્થિત કરવાના છે, બહુ મોટા પણ નથી કરવાના અને બહુ નાના પણ નથી કરવાના, ઓકે? તો ચાલો બોલતા જઈએ અને લખતા જઈએ
3, 5, 35, 3, 5, 35, 3, 5, 35, 3, 5, 35, 3, 5, 35. तो જ્યારે પણ આપણે કઈ વર્ક કરીએ છીએ તે આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બોલીને વર્ક કરવાથી આપણે ઝડપથી વર્ક યાદ રહે છે જે આપણે શીખીએ છીએ તે. તો આપણે 3, 5, 35 છે તે કમ્પ્લીટ કરી લીધા છે લખીને. ત્યાર પછી આપણને શું કીધું છે તો કે નંબર 3, 5, 35 ના ડબ્બામાં રંગ પૂરો. તો અહીંયા આપણને જ્યાં જ્યાં 3, 5, 35 નો ડબ્બો દેખાય છે તેમાં આપણે રંગ પૂરવાનો છે. મનપસંદ કોઈ પણ રંગ તમે લોકો પૂરી શકો છો. અહીંયા હું તમને પેન્સિલથી રંગ પૂરીને બતાવું છું. તમારે લોકોએ પેન્સિલથી પૂરવાનો છે નહીં, તમારે લોકોએ કલર જ કરવાનો છે. તો અહીંયા આપણને 3, 5, 35 નો ડબ્બો દેખાય છે તેમજ અહીંયા અને અહીંયા, તો એવા 3 ડબ્બા છે. તો તેમાં આપણે વ્યવસ્થિત રીતે કલર કરશું, ડબ્બાની બહારે કલર ન જાય તે રીતે આપણે કલર કરવાનો છે. એકદમ વ્યવસ્થિત કલર કરવાનો છે બધાએ. ઓકે, કલર છે બહુ ઘાટો પણ નથી પૂરવાનો અને બહુ આછો પણ નથી પૂરવાનો. વ્યવસ્થિત દેખાય તે રીતે રંગ પૂરવાનો છે. આ રીતે તમારી પાસે મીણિયા કલર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તેમજ પેન્સિલ કલરનો પણ તમે લોકો ઉપયોગ કરી શકો છો. સ્કેચ પેન કલર આપણે ચલાવતા નથી એટલે સ્કેચ પેન કલર કોઈ યુઝ કરશે નહીં. તો આ રીતે 3, 5, 35 નો જે ડબ્બો છે તેમાં આપણે રંગ પૂરીને કમ્પ્લીટ કર્યું. તો પેજ નંબર 58 પરનું વર્ક છે તે આપણે કમ્પ્લીટ કર્યું તેમજ પેજ નંબર 59 પરનું જે વર્ક છે 1, 2, 13 તે આપણે એકદમ વ્યવસ્થિત રીતે લખવાના છે, યાદ કરીને લખવાનું છે. ઓકે, જરૂર જણાય ત્યાં મમ્મીની હેલ્પ લેવી તેમજ વિડીયો સ્ટોપ કરીને પણ તમે લોકો વર્ક કરી શકો છો. ઓકે, તો આશા રાખું છું કે આજે આપણે જે 3, 5, 35 શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ પણ ગયું છે અને કેવી રીતે લખવાનું છે તે પણ ખ્યાલ આવી ગયો છે. આવી ગયા ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.